મમ્મી તને ખબર જ હશે કે અત્યારે કેટલો અઘરો સમય ચાલે છે. આ કોરોનાના લીધે મને નોકરીમાંથી બી નીકાળી દીધો છે અને મને બીજી જગ્યાએ નોકરી પણ નથી મળી. તો આવા સમયમાં મારે બધાનું ગુજરાન કેવી રીતે ચલાવો? એટલે હું વિચારું છું કે હું તને થોડા ટાઈમ માટે વૃદ્ધાશ્રમમાં મૂકી છું અને જે મારી આર્થિક સ્થિતિ સારી થઈ જાય એ હું તને પાછો લઈ જઈશ. સારું બેટા, વાંધો નહીં, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું અને મને તારા વગર અહીંયા રહેવા છે તો નહીં, પણ વાંધો નહીં, તારી પરિસ્થિતિ જેવી સારું થઈ જાય તું મને આવીને લઈ જજે. ત્યાં સુધી તારા પરિવારનું ધ્યાન રાખજે. હા મમ્મી, મારે પણ તારા વગર તો રહેવા છે તો નહીં, પણ હું તને એક મહિનાની અંદર અંદર આવીને જલ્દીથી લઈ જઈશ. હેલો હેલો, હું મારા મમ્મીને અહીંયા થોડા ટાઈમ માટે મૂકવા આવ્યો છું, તો તમે તેમનો ખ્યાલ રાખશો પ્લીઝ? હા હા, ચોક્કસ. આ વાતને સમય વીતવા લાગ્યો. મહિનો થયો, બે મહિના થયા અને હવે તો 6 મહિના થયા હતા, પણ દીકરો તો આવ્યો જ નહીં અને તેણે કોઈ કોલ પણ ના કર્યો. આથી વૃદ્ધમાં ખૂબ જ ઉદાસ હતી અને દીકરાને યાદ કરીને ખૂબ ડરતા હતા. દીકરાની મને બહુ જ યાદ આવે છે. તેને મને કીધેલું કે તે મને 1 મહિનામાં આવીને લઈ જશે, પણ હજુ સુધી મને લેવા આવ્યો નથી. હું અહીંયા બહુ જ એકલી પડી ગઈ છું અને અહીંયા મારો સહેજ બી મન નથી લાગતું. ના, મારે નથી જવું, મને કઈ જ ઈચ્છા નથી. એક કામ કરીએ, આપણે વોર્ડનને મળીએ, એ જ કંઈ કરી શકે છે. બધા વોર્ડન પાસે જઈને મદદ માંગે છે અને વોર્ડન વૃદ્ધ માતા મારા રૂમ તરફ જાય છે. આ મારફતને બહુ જ ઉદાસ લાગે છે અને કોઈ જમતા પણ નથી. હા સારું, ને હું કંઈ કરું છું. પ્રાર્થના કરીએ તો આપણે ક્યારે પણ એકલો મૂકતો નથી. પણ અમારો સમય ક્યારે જતો રહ્યો
ના ઈશ્વર સાથે મુલાકાતનો કોઈ ચોક્કસ સમય નથી તમે બાળપણથી લઈને વૃદ્ધ અવસ્થા સુધી ક્યારે પણ તમે ઈશ્વરને મળવાનું તક મળી શકે છે તો આવો હું તમ સર્વની માટે પ્રાર્થના કરું હે પવિત્ર 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 પિતા તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને આ સંકટમાં લાભ આપ્યો પ્રભુ આ તમારી પાર્ટી ખૂબ જ દુઃખી છે પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે આને સર્વ દુઃખ ખેંચી લો પ્રભુ તમે એની મુલાકાત લો અને બતાવો કે પ્રભુ તો ક્યારે કોઈને પણ ટચી દેતો નથી આ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળો અને સ્વીકાર કરો આંટી મને ચોક્કસ ખાતરી અને વિશ્વાસ છે કે પ્રભુ તમારી મુલાકાત જરૂર લેશે તમે પ્રાર્થનામાં અને બાઇબલ વાંચનમાં રહેજો હા હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને હું તમારી મુલાકાત આવતા અઠવાડિયે ચોક્કસ સારું માથા આંટીએ સતત અઠવાડિયા સુધી બાઇબલ વાંચન અને પ્રાર્થના કરી અને એની પ્રાર્થનાનો ઉત્તર ઈશ્વરે આપ્યો કે નહીં એ જોયું હેલો હેલો હું મારા મમ્મીને અહીંયા થોડા ટાઈમ પહેલાં ઉઠી ગયો હતો તો હું એમને મળવા આવ્યો છું મારી માનું નામ માર્થા છે ઓ માર્થા આંટી એ તો તમને રોજ યાદ કરે છે અને વચ્ચે તો આપણે જમવાનું પણ મૂકી દીધું તમારી યાદમાં યાદમાં આવો તમે એમને મળવા દેજો આ તમારી મમ્મીનો રૂમ છે તમને મળી શકો છો અરે દીકરા તું આવી ગયો મને માફ કરી દે મા મને માફ કરી દે હું તને લેવા આવવાનો છું પણ મારી આર્થિક સ્થિતિ વધારે ખરાબ થતી ને થતી છે અને હું દેવામાં બધો અને હું તને લેવા નહોતો આવી શક્યો પણ ખબર નહીં શું ચમત્કાર થયો છે કે ગયા અઠવાડિયાથી મારી નોકરી પણ સારી જગ્યાએ લાગી ગઈ છે અને હું દેવામાંથી પણ બહાર આવી ગયો છું અને હું તને લેવા આવી ગયો છું મા ઈસુ સાથે મુલાકાત અને વિગત